શુકનના શબ્દ સંભળાતા રહે છે. માટે રાજની અંદર હવે તમારા માતુશ્રીને બોલાવો. રાજની અંદર તમારા માતુશ્રીને બોલાવો. બોલાવે માતાજી આવા Thank you.
जे अपने तेरे लता सती मन मेणाला बोले अपने कई रीते वांझा कई शकाय
તમારી વાત સત્ય છે. કેલાસા લક્ષ્મીની સગુણા આજે ત્રણ ત્રણ દીકરી માં જગદંબાને રાખી પાડે એવી ત્રણ ત્રણ દીકરી આજે આંગણે રમે છે. પણ તમને એક વાતનો ખ્યાલ નથી સમજી કે દીકરી તો કાલ સવારે મોટી થઈ જશે, એમના ઘડિયાળ લગાડ લેવાશે, સાસરે જશે. પણ એક પણ કુંવર હોય બાડો લોલો લંગડો, એક પણ કુંવર હોય સદે તો આ પોકરણ ગણના રાજ સલાવે નહીં, ત્યારે એક દિવસ નો સમય એવો આવશે સદે કે ન રહે રાજ ને ન રહે પા. હા રહે તો સમાન રાજ કોણ રહેશે સદે, રહે તો સમાન રાજ કોણ રહેશે. પ્રસભનાથ તમે મને મજાવાની વાત કરો છો, પ્રસભનાથ તમને ખબર છે આજે તમારી હાજરીમાં જો આપણી રહીએ ચોટ ચગલે ને પગલે મેણા બોલતી હોય તો સમનાથ તમારા ગયા પછી તમારી રાણીનો શું થશે ક્યારે વિચાર્યું છે? શબે તમારા મુખે આવી વાત શોભતી નથી શબે, માટે શા માટે આવી જીદી કરી રહ્યા છો, શા માટે આટલો વિલાપ કરો છો? મારે તો પુત્રના પ્રાપ્તિ માટે જવું છે ભગવાન ભોળિયાનાથના શરણે, તો હસતા મુખે મને વન જવાનો માર્ગ આપો સદે. પ્રસન્ના જ્યારે જ્યારે આપણે રહ્યા વાંજાને મેણ બોલી છે ને, તેરે રોમે રોમે આગ લાગે છે, પણ શું કરું? જો ઉપરવાળે મારી છોડી માં એક પણ રાત વ્રત નાખ્યો તો સમરાજ આજ આપણી રૈયત કે સ્વામી સાથે વાત કરી શકે? સમરાજ આપ તો પુરુષ હો, અરે સ્ત્રીની વેદના તો માત્ર સ્ત્રી સમજી શકે છે, અરે પુરુષ તો પથ્થર દિલનો હોય છે, ત્યાં આપણે પથ્થર રાખીને પણ જૈના કુંડા ઉતારી શકીએ? સમરાજ જાણું પથ્થર દિલ ની વાત કરો છો, પણ આજે 12 લાખ માળવાનો ધણી રાજા અજમાન, આજે પુત્ર ના વિયોગે, આજે વાંજા ના શબ્દ ઝૂકીને રહેવું પડે છે, માટે જીદ છોડી જો સદે, અને હસ્તે મુખે મને ભગવાન ભોળિયાનાથને શરણે જવાની રજા આપો, શરણે વન જવાની રજા આપો. ઠીક છે સમનાર, જો તમારે વનમાં જાવ જો તો મારી કોઈ ના નથી, પણ સમનાર અત્યારે આપણી દીકરી સગુણા 16 વર્ષના ઉંમરમાં થઈ ગયા છે, તો તેને અપુણ્ય લગ્ન કરી અને તેને રાજી ખુશીથી સાસરે વડાવી તમે ખુશીથી વનમાં જાવ? હશે તમારી વાત શક્ય છે? પ્રધાન વિરા રાજને ઇન્દ્ર એવા સવા ગોળદેવને બોલાવો કે આજ આપણે ત્યાં રૂળો અવસર ધારી, તો રાજને અંદર સારા એવા ગોળદેવને બોલાવો. યજી હાજ પરો દાન મે બોલાવે પંડિતજી આવી રાજો આ
गुरुदेव आविया रे ए आयो मेरा जाने दरबार पर धन बोला ने गुरुदेव आविया रे અત્યારે રાજમાં બોલાવી એવા તો આ ગોરદેવના શું કામ પડ્યા ભાઈ અરે ભૂદેવ કામ તો અમારા મહારાજને પડ્યા છે મહારાજના શરણમાં ભૂદેવના નમન છે મહારાજ હા ગોરદેવ તમારા શરણમાં રાજા અજમલના પણ તમને વંદન છે જય થા મહારાજ અહીંયા બોલાવાનું કારણ તો એ છે કે મારી દીકરી શગુણા અત્યારે 16 વર્ષના ઉંમરલા એક થઈ ગયા છે તેમના ઘડિયા સિફલ લઈ લીલુરા સિફલ લઈ અને તમારે દેશ પર દેશ જવાનું છે ગુરુદેવ હા મહારાજ આ તો ઘણી ખુશીની વાત કહેવાય મહારાજ હા ગુરુદેવ પણ જતે વેળાએ સાંભળ્યો કે દેશ જાજો પ્રદેશ જાજો હે પિંગલગઢ નહીં જતા ગુરુદેવ અરે મહારાજ અમે એક મોટે બે મોટાની વાત કેમ કરો છો મહારાજ દેશ જવાનું પણ કહો છો પરદેશ જવાનું પણ કહો છો પણ પિંગલગઢ નહીં જવાનું કોઈ તો કારણ હશે ને મહારાજ હા ગુરુદેવ એમનું કારણ તો એ છે કે પિંગલગઢના રાજા પરિયાર એમની સાથે મારે 20 વર્ષના વેર હાલ્યા આવશે માટે તમે પિંગલગઢ નહીં જતા ગુરુદેવ ભલે મહારાજ સાંભળો મહારાજ હું પણ એક ભૂદેવનું સંતાન છું મહારાજ જે પણ કાર્ય લઈને જાઉં છું એ પરિપૂર્ણ કરીને આવું છું મને તમારે પણ મને જમણા હાથનો એક વચન આપવું જોશે મહારાજ કે આ ભૂદેવનો દીકરો જ્યાં પણ શ્રીફળજી લાવે એ તમારે મંજૂર કરવું પડશે મંજૂર કરવું પડશે હા ગુરુદેવ હાજા રાજા અજમલ તમને જમણા હાથનું વચન આપે છે કે આજ મારી દીકરી સગુણાના લીલુડા શ્રીફળ લીલુડા શ્રીફળ જીલાવી દો સારો રાજ અને સારો કુંવર પસંદ કરી બેની બના લીલુડા શ્રીફળ જીલાવી અને વેલાસર પાછા પધારજો હા મારું તમને વચન છે ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા કારણ કે આજ મારી દીકરી સગુણાનું ભાગ્ય તમારા હાથમાં સોંપ્યું છે હા મહારાજ માટે સારું રાજ ને સારો કુંવર પસંદ કરજો ગુરુદેવ ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા જય અલગધણી રામા મંડળ સાચપડા પરિવાર એમના આમંત્રણને માન આપી સાચપડા પરિવાર આયોજિત જય અલગધણી રામા મંડળ સુરત અનાથ આશ્રમ અનાથ બાળકોના લાભાર્થે રમતું એકમાત્ર રામા મંડળ જેનો આ દુનિયામાં કોઈ નથી જેનો કોઈ આધાર નથી એનો આ જય અલગધણી રામા મંડળ એનો આધાર બની અને સેવાના કાર્ય કરી નિમિત્ત બની તમારા તરફથી જે કાંઈ પણ લક્ષ્મી સદ આપે છે એ લક્ષ્મીનો સદુપયોગ કરી અને સેવાને અર્થે વાપરતા હોય અમને જે કાંઈ પણ આવડે કાલી ગયેલી ભાષામાં આપની સમક્ષ રામદેવજી મહારાજની જીવનલીલા ભજવતા હોય તો જાજુ કંઈ ન કહેતા મોટી સંખ્યામાં આ ભાવિક ભક્તજનો બધા અહીંયા જોવા માટે પધાર્યા છો ત્યારે સાચપરા પરિવાર દ્વારા સરસ મજાની એવી વ્યવસ્થા કરવામાં આવી છે સરસ મજાનું સેવાનું એક કાર્ય કરવામાં આવ્યું છે ત્યારે જાજુ કંઈ ન કહેતા અમારા મંડળના બે સભ્યો અહીંયાથી ફાળાની બુક લઈને આવે એમાં જે કાંઈ પણ ફાળો આવશે એ નજીકમાં જ આવેલું ગલતેશ્વર ગલતેશ્વરની બાજુમાં ટીંબા ગામ એમનું અનાથ આશ્રમ જ્યાં 300 પણ વધારે બાળકો આજ શિક્ષણ લઈ રહ્યા હોય સંસ્કાર લઈ રહ્યા હોય જેમનો કોઈ આધાર નથી જેમના મા બાપ નથી એ ત્યાં રહી અને શિક્ષણ લેતા હોય સંસ્કાર લેતા હોય ત્યારે અમે નિમિત્ત બની આપના તરફથી જે કાંઈ લક્ષ્મી અહીંયા દાન સ્વરૂપે આવે છે એ લક્ષ્મી ત્યાં વાપરતા હોય અને મંડળના બે સભ્યો અહીંયાથી બુક લઈને આપ બધા મોટી સંખ્યામાં ઉપસ્થિત છો કોઈ એક માણસ અહીંયા આવી ન શકે એક એક માણસ બધા અહીંયા આવે
તો આપણી બેઠક વ્યવસ્થા વિખરાઈ જાય એટલા માટે અહીંયાથી અમે મંડળના બે સભ્યોને તમારી સમક્ષ મોકલશું. જે કાંઈ પણ લખાવો, અહીંયાથી કોઈને ફોર્સ કરવામાં નથી આવતો, જે કાંઈ પણ લખાવો, ફૂલને કે ફૂલની પાખડી આજે ધર્માદાના કાર્યમાં વપરાવાની છે કે ધર્મના કાર્યમાં વપરાવાની છે. એટલે અહીંયા જેટલા પણ ભાઈઓ બહેનો બેઠા હશે એમને નમ્ર વિનંતી, ફૂલને કે ફૂલની પાખડી લખાવજો મિત્રો. આજ હરખે યુમંગે ગોર દેવાલિયા રે, એ જવા લાગ્યા દેશો ને પરદે અરખે યુમંગે ગોર દેવા